તમને કીધું ખરું કે અહીંથી લઈને આટલે લગીને તકલીફ છે, મટી ગયું ને તો કંઈ કરવાનું ન થતું, પગે લાગીને જય ભગવાન. બેન આ બધામાંથી અંધશ્રદ્ધામાં કાઢવા તો હું તમને આ કરું. મટી ગયું તો હવે શું કરશો? પેલા બેન માટે ને અહીં હું જોઉં જ મને ખબર પડી જાય, મૂંઝવણ થતી હતી એ તો ને પેલા લીલા કલરની હાડી પહેરીને હતા એ. મટી ગયું ને તો કંઈ કરવાનું ન થતું, પગે લાગીને જય ભગવાન. બોલો. બસ તો કંઈ કરવાનું ના હોતું. મટી ગયું મુજે બસ તો. અને આપણને એમ થાય કે દાદા અગરબત્તી કરવી છે તો ચાલુ રાખજો, અહીંયા બીજી કોઈ બાધક માનતા ન આવતું. અગરબત્તી આપણું કરતા હોય ભાવથી તો આપણું દેવ રક્ષણ કરે, તમને એમ થાય છૂટા થવું છે, અગરબત્તી બંધ કરો એટલે તેમ આમાંથી મુક્ત. બેન આ બધામાંથી અંધશ્રદ્ધામાં કાઢવા તો હું તમને આ કરું. હવે મટી ગયું તોય તમે એમ કહો છો કોઈને કંઈને કહેવાનું થાય છે, કહેવાનું છે મારી પાસે આવશે તમારે હું લેવા દેવા, મટાડ્યું છે મારા દેવા ને તો મારે આ માગવા આવશે. હું કહી તમને તમને 3 મહિના પછી લિસ્ટ નહીં મોકલાવું આ કામ કર્યું એને આ લાવો. એ હો જાઓ, ક્યાંથી આવો છો? માતાજી કયા પૂજો? બીજા પરમાર હો? અને પેલા ક્યાંય પૂછ્યું તું? બેન કો ક્યાં આગળ? હા કોણ હતા? નામ નથી દેવું આપણે, ભૂવા છે ને હતા એમ તો બાધા છે ને લઈને આવ્યા હતા. મંદિર તો હશે ને કશાકનું એમ તો કામ ના થયું. રિપોર્ટ નોર્મલ આવે છે અને આ હું લખીને આવ્યા છો કઈ એટલે આપણે મટાડવું છે કે જાણવું છે? મારી પાસે બધી રેસીપી છે, તમારે શું ખાવું હે કહો એમ. હા તમે એમ કહો ગાંઠિયાનું શાક આપો હું ગાંઠિયા વઘારી દઉં, તમે એમ કહો કે અમને કંઈ નથી કરતું આ રોગમાંથી મુક્તિ અપાવો તો પછી હું એ દવા આપું. હા કારણ કે લોકો આ બધું શું નડે છે ને તે પૂછતા બંધ થઈ જવા જોઈએ, ત્યાં લગીને મારે બેહવું છે કે કંઈ નથી નડતું, દર્શન કરો અને જલસા કરો એમ. તો નહીં બોલવાના આપણે, એટલે ઝઘડો થાય એવું નહીં બોલવાનું એમ. હવે કઈ એમને સાધુ થઈ જવાય છે કો? પણ થોડો સ્વભાવ વધુ બેન તમારો વાંક આવો મારી પાસે. હા પણ તમારો જ આવો ને તાર આમલો માણસ આખો દી મહેનત મજૂરી આવ્યો ને આપણે ઘરમાં ટક 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 કર્યું કંઈ નડતર ના હોય ને
તમે કંઈ અઠવાડિયું ના બોલો, કંઈ થાય મારી જવાબદારી, બોલો. એવી રીત નથી કહેતો, કંઈ બોલવું જ નહીં, આપણે આપણું કામ કરવાનું, ખાવાનું આપી દેવી, પતી જાય વાત, બોલો, કંઈ ના થાય, બોલો. પણ થોડીક મને રહ્યું ને વડીલ, મારી પાસે મશીન નથી પણ તોય હું ભાળું કે આ રહ્યું ને અહીંથી આટલા ભાગની તકલીફ છે તમને, સમજ્યા? પેટની તકલીફ હશે, કોઈ આંતરડાની હોય કે મારો રામ જાણે. કશું ના આવે પછી બેન, અમુક વાર અહીંથી આમ બળતરા થાય, નથી થતી. મારું મશીન આવું બોલે છે એમ, તા આ રિપોર્ટ કઢાવશે તો અહીંયા 2000 લે છે, હું મફતમાં કહું તમને, આવું મને બતાવ્યું. હા તો મેં જોયું, એ તો કીધું, મેં જમ ના કીધું બવડામ તકલીફ છે, અહીંથી આટલા ભાગમાં કીધું મેં, અને અહીંથી આમ કેમ. શું થાય તો હું શું બોલ્યો હમણાં, એ જ બોલ્યો ને. પણ હું મારે એ તો એ લોકોનું ભણતર અલગ છે, મારું અલગ છે. તો મેં આ વગેરે કીધું સાંભળી લીધો, મેં જોઈ તો લીધું બધી, તમને કીધું ખરું કે અહીંથી લઈને આટલે લગીને તકલીફ છે. પછી એનો આમ ગેસ બને એટલે અહીં કેવા એસિડ જેવા ઓટકાર આવે, એવું થાય છે ને. વાંધો નહીં, પાણી લઈ જાઓ દાદાને ધરાવી અને 20 દિવસ પીવો, ફેર દેખાય, પાછા આવજો. આપણને ફેર પડે તો જ આવવાનું. અહીં ક્યાં મારી પાસે ફાઇલ છે કે ભાઈ જૂના કેસના 500 નવાના એટલા, તેમ જ્યારે આવો તો મારે આજ બેહીન સલાહ જ આપવાની તમને. હો જાઓ, પેલા ભાઈ જાય ને આપણે ભાઈ. અવતારો અમે આટલા બધા રાખવી છે. હા લંકામાં જતા રહો તો બધે કાગડા કાળા જ છે, પા કરો એટલે થઈ જાય બધું. જાઓ, હો આવી જશે, રાખો જાઓ.